પહેલી વાર જિંદગીની અંદર બાળપણથી અત્યાર સુધીના સંસ્કારોની વાત કરી રહ્યો છું. હિમાલય ખેંચે છે, કૈલાસ પર્વત ખેંચે છે, અન્નપૂર્ણા પહાડ ખેંચે છે, ગૌરીશંકર શિખર ખેંચે છે, એ ઊંડી નદીઓ ખેંચે છે, હજારો ઝરણા ખેંચે છે, ખળખળ વહેતી અલકનંદા ખેંચે છે, ભાગીરથી ખેંચે છે. કોક વાર એમ લાગે છે કે આ એટલી ઊંડી ખીણ છે, કંઈથી પડીએ ને તો એ નીચે પડતા સુધીની અંદર આખા ઘરનું વ્હીલ લખાઈ જાય, એટલી ઊંડી ખીણો છે. એ એ રસ્તાઓ ખેંચે છે, એક બાજુ ઊંચા પર્વતો છે, એક બાજુ ઊંડી ખીણ છે. ક્યારેક એમ લાગ્યા કરે છે કે અમદાવાદની અંદર રહું છું, પણ જાણે કોઈ ગંગા નદીના કિનારે કોઈક ઝૂંપડી બાંધીને હું રહું છું. કોક વાર એમ લાગે છે કે રોજ રાત્રે મારી ચાખડી ઉતારી અને ક્યાંક ચાલી નીકળું છું હિમાલય તરફ, સવારે આવીને ફરી પાછા ચંપલ પહેરી અને અમદાવાદમાં ફરવા લાગું છું. આ મારી અંદરની એક જાણે કશ્મકશ કાં તો સંઘર્ષ કાં તો દ્વંદ્વ છે, એટલે મેં એનું નામ આપ્યું છે આંતરયાત્રા. આ આંતરયાત્રા જુદી જુદા મૂડમાં આવી છે. એની એની પ્રસ્તાવના કેવી હોવી જોઈએ? તો એની પ્રસ્તાવના રૂપે લખ્યું કે જ્યારે આંખ બંધ કરું છું ત્યારે કાળના પ્રવાહ, આખો કાળ વીતી રહ્યો છે, કાળ એક જાણે નદી ગણીએ તો કાળનો પ્રવાહ તેમના ચરણોને સ્પર્શ કરીને વહી રહ્યો છે. પ્રભુ સર્વથી ઊંચે રમ્ય કૈલાસ શિખર ઉપર બિરાજમાન છે. પૃથ્વીના બ્રહ્માંડના કેન્દ્ર બિંદુ સમો દૈદીપ્યમાન કૈલાસ, આ કૈલાસ પર્વત છે ને, એને બધાએ તપાસવાનો પ્રયત્ન કર્યો છે. એ છે તિબેટની સરહદ ઉપર, તિબેટમાં હતો પણ ચીનવાળા એની પાસે છે અત્યારે. ચીનવાળાએ બધા સંશોધનો કરી જોયા છે પણ કોઈ ચઢી નથી શકતું. એ ત્યાં ચઢવું સહેલું નથી, ત્યાં જવું જ સહેલું નથી. સંશોધનો ઘણા થયા છે. ક્યારેક એમ ખબર પડે છે કે જે ચઢનારા હતા એ અડધેથી પાછા વળ્યા અને વધ્યા ત્યારે ઘણીએ ઉંમર વીતી ગઈ હોય એમ, નખ વધી ગયા હતા, વાળ વધી ગયા હતા, ગરડા થઈ ગયેલા હતા. એ પૃથ્વીનું કેન્દ્રબિંદુ છે, પૃથ્વીના બ્રહ્માંડના એ કેન્દ્રબિંદુ સમો કૈલાસ. સવારના સમયે જુદો, બપોરના મધ્યાહનમાં જુદો, સાંજના સમયે જુદો, તડકામાં જુદો, ચાંદનીમાં જુદો, એનું અનુપમ રૂપ પ્રગટતું રહે છે. મને આ કૈલાસ ખેંચે છે. નેપાળ જઉં છું ત્યારે ડાલા મથા ને ગૌરીશંકર શિખર ખેંચે છે, અન્નપૂર્ણા પહાડ ખેંચે છે, પોખરાના રસ્તાઓ ખેંચે છે, હર્ષિલનો રસ્તો ખેંચે છે, ગંગોત્રીનો રસ્તો ખેંચે છે. દર્શન શું, સ્મરણ માત્ર મને બદલી નાખે છે નક્ષિક. મારી આ હિમાલય યાત્રા, મારી આ કૈલાસ યાત્રા, ક્યારેક ક્યારેક એમ થાય છે કે હું કોને કહું. હું ડાયરીમાં લખતો રહ્યો, આજે એમાંની થોડીક વાતો વાંચવાની ઈચ્છા છે. ડાયરીમાં એક જગ્યાએ લખ્યું છે તીર્થાટન. અબૂત ઉંમરે કોલેજ, ત્યાંથી લઈને કોલેજ સુધી પહોંચતા ઘણી વાર જે અનુભવ્યું એ એવું હતું કે એક પછી એક ગામ શહેર વટાવીને, જંગલ વગડા દરિયાઓ વટાવીને, પર્વતોની પેલે પાર ઉભેલા દિવ્ય તીર્થ સુધી પહોંચી જઉં છું. એ તીર્થ દિવ્ય છે. ગામના ગામ વટાવી દીધા, શહેરોના શહેર વટાવી દીધા, જંગલો વટાવ્યા, દરિયાઓ વટાવ્યા, પર્વતો વટાવ્યા, અને ત્યાં નિર્મળ ભૂરું આકાશ છે, ખળખળ જતા, ખળખળ વહી જતા અસંખ્ય ઝરણાઓ છે, દૂરથી પડતા ધોધનો અવાજ તમને સંભળાય, દિવ્ય સુગંધ, દૂર દૂર પ્રગટેલા દીવાઓ દેખાય. અરે ક્યારેક તો ગામડાઓ છે ને એ જાણે આગિયાઓના ઝુમખા હોય ને એવું લાગે, બધું જ સ્પષ્ટ મને દેખાય છે. એ રસ્તાઓ પ્રત્યેક વખતે આંખ બંધ કરું છું અને એની સાથે જ બધું મને સ્પષ્ટ દેખાવા માંડે છે. કોઈ તીર્થ ક્યાંક મારી રાહ જોતું હોય, મને નિરંતર બોલાવતું હોય એવું લાગે છે. દરેક વખતે એમ લાગે છે કે બસ આ રસ્તો ક્રોસ કરું અને ત્યાં પહોંચી જઈશ. દરેક વખતે રસ્તાની આ બાજુ જ રહી જઉં છું, રસ્તો ક્રોસ કરી શકતો નથી. દરેક વખતે આ કેવી ક્ષણોમાં આંખ ખુલી જાય છે, રસ્તો ક્રોસ થતો જ નથી.
આ મૂંઝવણ લાંબા સમય સુધી રહી, પછી તો જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં મેં તીર્થો ફર્યો. ઘણી વાર તીર્થોમાં ખેંચાણ, તીર્થનું ખેંચાણ જબરદસ્ત છે. કેમ વારંવાર હું ખેંચાઉં છું હર તીર્થમાં? મનમાં પ્રશ્ન એક જ છે કે આ બધા તીર્થોમાં હું કેમ વારંવાર જઉં છું? મને નથી ગમતા તો શું કામ જઉં છું? કેમ વારંવાર હું ખેંચાઉં છું હર તીર્થમાં, ને કેમ દોડી જઈ ફરી પસ્તાઉં છું હર તીર્થમાં? આટલી ગરદી, આવું અહીંયા આવું, મારે નથી જવું હવે આવી આ તીર્થોમાં. કેમ વારંવાર હું ખેંચાઉં છું હર તીર્થમાં, કેમ દોડી જઈ ફરી પસ્તાઉં છું હર તીર્થમાં, પણ ફૂલ આંસુ થઈને ચડતો જાઉં છું હર તીર્થમાં. ક્યારેક મેં ફૂલ જ નથી ચડાવ્યા હોતા, મારા આંસુ એ ચડાવી દીધા હોય છે. ફૂલ આંસુ થઈને ચડતો જાઉં છું હર તીર્થમાં, સાવ ખાલી છું અને છલકાઉં છું હર તીર્થમાં. થાય છે આવ્યો છું મૂકી એકલો એને ઘરે, થાય છે આવ્યો છું મૂકી એકલો એને ઘરે, શોધવા જેને હું ઠોકર ખાઉં છું હર તીર્થમાં. ને જળહળે છે એ જ, ટવકે એ જ, મહેકે એ જ, પણ આ ફૂલોની સુગંધ છે ને એમાં પણ એ જ ઈશ્વરીય તત્વ છે. આ ટવકાઓ કરે છે ને એ ટવકાઓ કરનારો એ જ છે. આ જળહળે છે ને એ જ છે પ્રકાશ રૂપે. જળહળે છે એ જ, ટવકે એ જ, મહેકે એ જ, પણ આ વિધિ કઈ છે? સતત અટવાઉં છું હર તીર્થમાં. વિધિ પૂરી કર્યા વગર માતું નથી. ને પથ્થરો તોડી ઘડ્યા જે રૂપ એને કરગરું, પથ્થરો તોડી, પથ્થરો તોડી ઘડ્યા જે રૂપ એને કરગરું, હું મને તોડીને ઘડતો જાઉં છું હર તીર્થમાં. કેમ વારંવાર હું ખેંચાઉં છું હર તીર્થમાં, કેમ દોડી જઈ ફરી પસ્તાઉં છું હર તીર્થમાં. આ તીર્થનો બીજો તબક્કો હતો. તીર્થના બીજા તબક્કા પછી ઓચિંતું મને ખ્યાલ આવ્યો કે મારે માળા કરવી જોઈએ. પણ એમાં મને મરીઝનો એક શેર મને પ્રેરણારૂપ બન્યો છે, જીવાડી ગયો છે. મારી ચડતી પડતી એની આંગળીનો ફેર છે, મારી ચડતી પડતી એની આંગળીનો ફેર છે, એણે નિજની માળાનો મણકો બનાવ્યો છે મને. હું ભગવાનની માળાનો મણકો છું. જ્યારે જ્યારે એની નજીક જઉં છું ને ત્યારે હું ટોચ ઉપર રહું છું, જ્યારે જ્યારે એનાથી દૂર જઉં છું ને ત્યારે નીચે પડ્યો હોઉં છું. કેટલી અદ્ભુત વાત. એક દિવસ મનમાં થયું કે માળા કરીશ, ક્યાં સુધી કરીશ? કોઈક દિવસ માળા નહીં થઈ શકે તો? અને પળ આવી ના થઈ શકી. મૃત્યુંજયનો મંત્ર ચાલતો હતો અને એ સમયના ગાળામાં માળા અને મૃત્યુંજય મહાદેવ એ આ લખાયું. ડાયરીના એ પાના આપની પાસે વાંચું છું. જીવનમાં પહેલો એક પર્વત જોયો હતો, એટલે જીવનમાં પહેલા એક પર્વત જોયો હોય તો ઈડરનો પહાડ હતો. સરસ ગોળાકાર તેના પથ્થરો, એ ગોળાકાર પથ્થરો, એ પર્વત છૂટો પડેલો કોઈ માળાનો મણકો લાગ્યો. પછી ગિરનાર, ચોટીલા, આબુ, વિંધ્યાચળ પર્વતમાળા, હિમાલય, બધા જ પર્વતો એની માળાના મણકા લાગ્યા. ઘટાદાર ગોળ વૃક્ષો એની માળાના જ મણકા. રંગબેરંગી સુંદર ગોળ પાંખડીઓ વાળા ફૂલો પણ એની માળાના જ મણકા. દરેક પંખીના ટવકા એની માળાના જ મણકા લાગ્યા. બધા જ રસ્તા, બધા જ માર્ગ એની માળાના મણકા લાગ્યા. શબ્દો, અર્થો, મૌન, બધા જ એના મણકા. ઠેર ઠેર એની માળાઓ જોતો ગયો, માળાઓ જોતો જ ગયો. શરૂઆતમાં જે વિખરાયેલા મણકા લાગ્યા હતા એ તો એક જ માળા નીકળી. બધી ભાષાઓ, બધા દેશ, બધી નદીઓ, ઝરણા, બધા દરિયાઓ એની માળાના જ મણકા. એક પછી એક મણકા, જાત જાતના મણકા,
જેને જે ગમી જાય એ મણકામાં મન પરોવે. સ્ફટિક, ચંદન, તુલસી, મુંડમાળ બધા જ મનના મણકા. માળાઓ ખૂબ સુંદર લાગી, ગમી ગયા એ મણકામાં મન પરોવ્યું. મણકા વિખરાયેલા ના રહ્યા, પછી તો બધે જ માળાના મણકા લાગ્યા. શ્વાસ, ઉચ્છવાસ, ભૂખ, તરસ, ઊંઘ, પ્રેમ, દયા, બધું જ એ માળાના મણકા. એક દિવસ અચાનક જ ખબર પડી કે બધું તો જ્યાંનું ત્યાં જ છે. એને મણકામાં, માળામાં જોવાનું કામ મારા મનનું હતું. અને એક દિવસ મને પણ હું એની માળાનો મણકો લાગ્યો. મનુષ્ય માત્ર, બધા જ જીવ, જંતુ, પક્ષી એની માળાના જ મણકા લાગ્યા. ગ્રહ, નક્ષત્ર, ઋતુઓ એ પણ એની જ માળાના મણકા. અને છતાંય ન દેખાતી અદીઠ દોરી, આ અદીઠ દોરીએ મને બધે ફેરવ્યો. અદીઠ દોરી હવે દેખાવા લાગી છે. માળાની અંદર છે ને, માળાના મણકાઓ જોતા જોતા ખ્યાલ આવે તો ખબર પડે કે અંદર એક દોરી પરોવાયેલી છે. એ દોરીએ જ એને કોણ પરોવી રાખ્યા છે. હવે દોરી દેખાવા લાગી છે. મૃત્યુંજય મહાદેવને બાળપણથી ધ્યાનસ્થ બેઠેલા જોઉં છું. એ કોનું સ્મરણ કરતા હશે? આ પ્રશ્ન અનેક વાર થયેલો. બંધ આંખોમાં રહેલી એ દ્રષ્ટિ, એ શક્તિ, એ જ અદીઠી દોરી, એ જ પરોવાયેલા રાખે છે, એ જ પાસે લાવે છે, એ જ એનાથી દૂર લઈ જાય છે, કણે કણને, બ્રહ્માંડોને, સૌને. અને આમ એક તીર્થયાત્રા ચાલ્યા જ કરતી હતી. તીર્થયાત્રાનો આ બીજો તબક્કો, ત્રીજો વળાંક. ત્રીજા વળાંકમાં શિવ અને શિવ તત્વ, કલ્યાણ અને કલ્યાણ કરનારો પેલો પરમ સર્જક, શિવ તત્વ, શિવત્વ, સાક્ષાત શિવ, અચલ પ્રસન્ન મુદ્રામાં અંતર ધ્યાન બિરાજે છે. ખૂબ ઊંચાઈ પર, ખૂબ ઊંચે, નીચે પગ નીચેથી પરમ પાવની ત્રિપથગામીની ગંગા વહી રહી છે. ગંગાજીમાં એક વખતનું સ્નાન, ગંગાજીના દર્શન, જન્મોના પાપ દૂર કરનારું, હરનારું, નિર્મળ બનાવનારું. કાળ સ્વયં નદી બનીને વહે છે. સુખ દુઃખના બે કિનારા, દેહ અને મનના બે કિનારા, આ દ્વૈતના કિનારે બંને બાજુ વસી ગયા છે માનવી. ગામ, શહેરો બ્રિજ બાંધી દીધા છે લોખંડી. ધસમસતા વહેણમાં ઘણું ઘણું તણાઈ જઈ શકે છે, વહી જાય દૂર સુધી. માટે જ હરદ્વારમાં તો ઘાટ ઉપર સાંકળો બાંધી છે જાતને વહી જતી રોકવા. અને જાણે મંદિરમાં કે જાતમાં બેઠા હોઈએ છીએ ત્યારે આપણે આપણી આજુબાજુ, આપણી બુદ્ધિ, આપણા તર્ક સાંકળો બાંધી દે છે કે ક્યાંક વહી ના જઈએ, અટકાવવા માટે, બચાવવા માટે. દરેકનું સ્વપ્ન ગંગા સ્નાન, ભક્તની ઈચ્છા પાપ મુક્ત થવાની. ભીડથી ભરેલા હરદ્વાર, ખાણીપીણી, ધર્મશાળા પણ એટલા જ, સંસારના સ્વાદ પણ અહીં લલચાવતા હોય છે અને લલચાવવા માટે વસી ગયા છે. ધૂમ ઘરાકી ચાલે છે. નંગ, માળા, મણકા, ત્રિશૂળ, ઘણા બધાની દુકાનો. અનેક વાર સ્નાન કરતા કરતા, બધું જોતા જોતા, બધું અનુભવ્યા પછી ખ્યાલ આવ્યો કે હું આ નથી, હું આ નથી, હું આ પણ નથી. પછી ખ્યાલ આવ્યો કે ના, આ જે સ્વરૂપ જોઉં છું એ પણ શિવજી નથી. કલ્યાણકારી શિવજીના ધામનો આ એક રસ્તો છે.
પરંતુ કાળથી મુક્ત થયા, કાળથી જે મુક્ત થાય, જે જાતથી મુક્ત થાય તેને એની ઝલક મળે. કલ્યાણકારી શિવ તત્વ તે અનુભવાય, એનાથી અનુભવાય. અને પછી એક ઝટકે સંસારના કષ્ટ કપાઈ ગયા લાગે, સંસારી ખેલ સમજાઈ જાય આખો. સદીઓથી સ્થિર અંતર ધ્યાન શિવજીના નેત્રોમાં પ્રવેશ ઘડીભર માટે થઈ ગયો હોય એવું લાગે. અને થાય, આ લાગવું એટલું પ્રબળ હોય છે, આ લાગવું જ જો આટલું પ્રબળ હોય તો હોવું કેટલું પ્રબળ હશે. કંઈક જન્મોની કંઈક જન્મોનું ભીતર ઘૂંટાતું સ્મરણ મને ખેંચે છે, ખેંચ્યા કરે છે વિશ્વના નાભિ કેન્દ્ર કૈલાસ તરફ, સ્વર્ગનું દ્વાર, જ્ઞાનગંજ, સિદ્ધાશ્રમ, શાંગ્રીલા, કૈલાસની ઘાટીઓ તરફ. નામ ગમે તે આપો, તિબેટ, ચીન, ભારતની સરહદે ઉભેલો અપૂર્વ કૈલાસ મારી ભીતર પણ ક્યાંક ઉભેલો છે. હું પહોંચવા રોજ નીકળું છું, મારામાં પણ અનેક સરહદો છે. કાલ જઈ કૈલાસના દર્શન માટે રાજેશ વ્યાસ, આ શરીર સાથે, સંસારી વાસનાઓ સાથે શક્ય જ નથી. મારી ભીતર બહાર જેટલો જ હિમાલય પથરાઈ પડેલો છે, ભીતર પણ ખીણો, ઝરણા, ઘાટીઓ, હિમસ્ખલન, વાદળ ફાટવા, નદીઓના ધસમસતા પ્રવાહ, બધું જ. કંઈક જન્મથી આપણે ઘણી વાર વાંચીએ છીએ કે આ ડ્રાઈવર ખીણમાં પડી ગઈ ડ્રાઈવરને લીધે. કંઈક જન્મોથી મારો ડ્રાઈવર મનજીભાઈ મારી મોટરને એ તરફ લઈ જાય છે, ખરા. પણ કેટલી વાર મારા મૃત્યુ આ ખીણોમાં થયા હશે, કેટલી વાર હું આ ખીણો વાળી મૃત્યુમાં ધકેલાઈ ગયો હોઈશ. ક્યારેક ચાલી નીકળું છું પગપાળા, કેડીએ કેડીએ, છેલ્લા ગામ પેલું માના ગામ, માના ગામ તરફ, કદી હર્ષિલ તરફ, કદી એવા જ ગામ તોશી તરફ. આ તો વસેલા ગામડા છે, પણ ન વસેલા પણ અનેક ગામડાઓ, વસીને નાશ પામેલા અનેક ગામડાઓ ક્યાંક દૂર દૂર મારામાં ઝબકી રહ્યા છે એનો મને આભાસ થયા કરે છે. અનેક જન્મોથી દેહના અને મનના કિનારેથી મારી ચાખડી પહેરીને રોજ પરોઢિયે મારી ઝૂંપડી તરફ પાછો વળી ગયો છું. અને ત્યારે કોઈક મંત્ર મને કાનમાં પડઘાતો હોય છે. મિત્રો, મને નિયમિત સાંભળતા રહેવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, અને તમારા અનુભવો પણ આ વિશેના હોય ને તો શેર કરો, કોમેન્ટ કરો મને. નમસ્તે.